ભારતના બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન અને દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર ભાજપ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, દલિતોના મસીહા તેમજ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી જન્મજયંતિ નિમિત્તે માન દરવાજા ખાતે આવેલ તેમની પ્રતિમાને ભાજપ અધ્યક્ષ પૂર્ણેશ મોદીની આગેવાનીમાં પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ ભાજપ દ્વારા ભેસ્તાન ગામ ચાર રસ્તા ખાતેથી ડોક્ટર આંબેડકરજીની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. આ દેશના કરોડો કરોડો ગરીબો દલિતો શોષિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુસ્તાનના ઇતિહાસમાં અમર રહેશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જ્યારથી એમની રાજકીય કારકિર્દી શરૂ થઈ છે ત્યારથી સૌથી વધુ વિરોધ કોંગ્રેસ પાર્ટીએ કર્યો હતો. એમ જે તે વખતે ભારતીય જનસંઘે એમને ખૂબ સક્રિય સહકાર આપ્યો હતો, જે ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પક્ષ હતો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે સમાજમાં સામાજિક ક્રાંતિ જે ચળવળ ચલાવી હતી એના કારણે પણ કોંગ્રેસીઓના પેટમાં દુખતું હતું. ને જે તે વખતે એમણે સંવિધાન રચવાની અંદર પણ સેંકડો બેઠકો થઈ હતી પણ એમાં પણ કોઈ હાજર રહેતું નહીં હતું. એકલા હાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં ખૂબ રસ લીધો હતો. અનેક કારણો કહી શકાય છે, પણ સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો આજે સમગ્ર શહેરમાં અનેક આપણા ક્રાંતિવીરો, વીર ભગતસિંહ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી હોય, વીર સાવરકરજી હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તો અનેક મહાપુરુષો ક્રાંતિવીરોના જીવન દર્શન કરાવતા અનેક કાર્યક્રમો અને એમની તિથિ દે, એમના જન્મદિન હોય કે એમની પુણ્યતિથિ હોય, આ બંને દિવસે પણ સુરત ભાજપ અને યહની મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર અનેકવિધ કાર્યક્રમ આપે છે. સાથે જ ભાજપ દ્વારા આતંકવાદ સામે ઇઝરાયલની પદ્ધતિથી જવાબ આપવાની ફિલ્માંકન ધરાવતી ફિલ્મ બેબીનું પ્રદર્શન વિના મૂલ્યે કાર્યકરો માટે મગદલા સ્થિત સિટી પ્લસ મોલ ખાતે કરાનાર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.